હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એક નવા હવામાનને લગતા સમાચાર મળી રહ્યા છે કે રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં ભારે પવનો સાથે મિની વાવાઝોડું ત્રાટકશે. સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલાં જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા હવામાનને લગતા સમાચાર તમને ઘરે બેઠા મળતા રહે. મિત્રો, નવા મિની વાવાઝોડાની સાયક્લોનિક સિસ્ટમ મુંબઈના દરિયાકાંઠે સક્રિય થઈ છે. એટલે કે મિત્રો, નવું લો પ્રેશર બની રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ભારે પવનો સાથે ભારે વરસાદ પડશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. અને મિત્રો, હવામાન મોડેલ પ્રમાણે લો પ્રેશર એરિયા આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં આવી જશે, જેના લીધે આજની રાત્રે અને આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનો સાથે વરસાદ ત્રાટકશે. અને મિત્રો, સાથોસાથ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં આ સિસ્ટમની અસર વધુ રહેશે, એટલે કે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો, વધારામાં જણાવીએ તો રાજ્યના બીજા વિસ્તારોમાં આ સિસ્ટમની ખાસ અસર જોવા નહીં મળે, પરંતુ આ મિની સાયક્લોનિક સિસ્ટમના કારણે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે તેમ હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે. અને સાથોસાથ આ સિસ્ટમના કારણે ગુજરાત તરફ વરસાદ ખેંચી લાવે તેવી શક્યતા સેવાઈ રહી છે. અને મિત્રો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાયના રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદ આવનારી 30 તારીખ સુધીમાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ 30 તારીખ સુધીમાં સારો વરસાદ પડશે તેમ કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આવા જ હવામાનને લગતા સમાચાર અમારી ચેનલમાં મળતા રહેશે. જય જવાન, જય કિસાન.